नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ભાજપની જાહેર જંગી સભા સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. હિંમતનગર ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ભાજપની જાહેર જંગી સભાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં ગતરોજ હિંમતનગર ખાતે ભાજપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દર વખતની જેમ ભાજપ સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોની સંગઠનના સભ્ય તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મોદી સરકારે કરેલ કામગીરીના લેખાજોખા સીઆર પાટીલ અને અન્ય નેતાઓ દ્વારા રજૂ કરાયા હતા. ત્યારે આજે હિંમતનગર ખાતે સીઆર પાટીલ દ્વારા કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા વિવિધ વિકાસના કાર્યોની રજૂઆત મૌખિક અને લેખિત કરાઈ હતી, પરંતુ ભારે પવનના કારણે જનસભાનો મંડપ ફાટ્યો હતો. સ્વયં જેમનું નેતૃત્વ સ્વીકાર્યું છે એવા દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના શાસનના 9 વર્ષ પૂર્ણ થયા છે, અને આ 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 9 વર્ષ દરમિયાન કેન્દ્રની સરકાર દ્વારા થયેલા કામો સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે આ દેશના પીડિત, શોષિત, જરૂરિયાતમંદ અને વંચિત લોકો માટે જે દેશની સરકારે કામો કર્યા છે એ કામોની વાત કરવા માટે, કોમ્યુનિકેશન માટે, આ દેશના વિકાસની વાતો કરવા માટે, દેશની સુરક્ષા માટેની વાત કરવા માટે અને સમગ્ર વિશ્વમાં જેમના નેતૃત્વમાં આ દેશ એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે ઉભર્યો છે એવા માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની વાતો પ્રજાજનો સુધી પહોંચાડવા આ 9 વર્ષનો હિસાબ આપવા માટેની આજની આ સભા હતી. એક મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક વ્યક્તિને મળીને ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. ત્યારે આજે સાબરકાંઠા લોકસભાની આ વિશાળ જનસભામાં અમારા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે અહીંયા જનતા સમક્ષ દેશના 9 વર્ષના થયેલા કામોની વાત મૂકી છે. સૌ કાર્યકર્તાઓ અને પ્રજાજનો એ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે, અને આવનારા સમયમાં ફરી એક વખત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, સ્થિર સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, દેશને એક ઊંચાઈ પર જે લઈ ગઈ છે, એ જ પ્રકારે આવનારા સમયમાં પણ ફરી એક વખત સમગ્ર વિશ્વમાં આ ભારત દેશ એક સૌથી શક્તિશાળી અને સંપન્ન રાષ્ટ્ર બને એ પ્રકારની દિશામાં કામ કરવા માટેની વાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.